નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા હોવા છતાં આજે પણ છેવાડાના ગામડાઓ ગુલામી વેઠી રહ્યા છે. આ ગુલામી છે માનસિક ગુલામી. બનાસકાંઠામાં એક ઠાકોર યુવકે પોતાના નામની પાછળ સિંહ લગાવતા વિવાદ સર્જાયો છે. યુવકે બાબરી પ્રસંગમાં આમંત્રણ પત્રિકામાં નામની પાછળ સિંહ લખાવતા અમુક અસામાજિક તત્વોએ બાળકના કાકાને મૂછો મુંડાવવા માટે મજબૂર કર્યો હતો, જેને લઈને પાલનપુર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. તો 21મી સદીમાં પણ લોકોની માનસિકતા જાણે કઈ દિશામાં જઈ રહી છે તે સમજાતું નથી. સમાજ સમાજ વચ્ચેની વૈમનસ્યની ઘટનાઓમાં જે રીતે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તે સભ્ય સમાજ માટે પણ શરમસાર ઊભી કરતી ઘટનાઓ સમાન છે. વાત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માણકા ગામની છે. અહીં ઠાકોર સમાજનો એક યુવક આમંત્રણ પત્રિકા આપવા જઈ રહ્યો હતો ત્યારે પહેલેથી જ ખાર રાખીને બેઠેલા કેટલાક ઈસમોએ આમંત્રણ પત્રિકામાં માત્ર સિંહ શબ્દનો ઉલ્લેખ કરતા યુવકની મૂછ કઢાવી નાખી યુવકને ઢોરમાર પણ માર્યો. મારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મારે ચોટીની પત્રિકા આપીને આવતો હતો ત્યારે 100 વાગે જેવા મને કિડને ઉઠાય અને નર્સરીમાં લઈ ગયા અને માર્યો. એમ કહેવા લાગ્યા કે તારે નામ પાછળ સી લગાવ્યું છે એટલે તને માર્યો છો, તારા નામ પાછળ સી નહીં લાગે. અને ખૂબ માર માર્યો અને પછી એમને કે મારી પકડીને મૂછો ઉતરાવી નાખી. બધા લોકોએ ભેગા થઈ ધમકી આપી. એમના પાસે હથિયાર બહુ હતા અને ઊંડી ખાઈમાંથી નીચે નાખે મને. એ એક ભાખરમાં બી આવો બનાવ બનેલો છે. દરબારો ને ઠાકોરો વચ્ચે આ ઝઘડો ચાલે છે, એનો વિવાદનો અંત લાવવા માટે પોલીસ થોડીક મદદ કરે અમને સમાજને તો વધારે સારું રહેશે. આ ઠાકોર સમાજ ભેગો થઈને આજે નહીં તો કાલે બધાને જે આ ઝઘડાવાનું કાવતરું રચી રહ્યા છે ને, એ અસામાજિક તત્વોને ખાસ સૂચના છે કે આવું ના થવું જોઈએ. એસપી સાહેબને બી અમે રજૂઆત કરીએ છીએ કે સાહેબ આના ઉપર થોડું ધ્યાન રાખો અને અમને સાચો ન્યાય અપાવો. આ સમાજમાં જે અસામાજિક તત્વો જે 2, 4, 5, 10 છે ને, એ ઠાકોર ઠાકોર કરી અને ઠાકોરો ઠાકોરને લડાઈ રહ્યા છે ને, આ ના થવું જોઈએ. તો 2 દિવસ અગાઉ દાંતીવાડા ખાતે રોયલ બાપુ જેવા શબ્દોનો ઉલ્લેખ કરતા વિવાદ ગરમાયો હતો. તેવામાં મૂછો કઢાવી નાખવા મામલે ફરી એક વખત વિવાદનો મધપૂડો બનાસકાંઠામાં છંછેડાયો છે. હાલ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી માત્ર 24 કલાકની અંદર 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને અન્ય સમાજને પણ જરૂરી આદેશો આપતા જણાવ્યું છે કે આવી કોઈ ઘટના ભવિષ્યમાં સામે આવશે તો જુદી જુદી કલમો અનુસાર આ દિશામાં 100% કાર્યવાહી કરવામાં આવશે. સમાજ વચ્ચે વૈમનસ્ય ના થાય અને પોલીસે મામલેની ગંભીરતા લઈને તાત્કાલિક 4 આરોપીઓને પકડી પાડ્યા છે. એમાં એક જુવેનાઇલ છે અને પોલીસ આમાં કડકમાં કડક કાર્યવાહી કરશે અને આવા વિડીયો કોઈ સોશિયલ મીડિયામાં અને આવા કોઈ કૃત્ય કરશે તો પોલીસ આઈટી એક્ટ અને બીજી કલમોમાં કડકમાં કડક એના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. તો આજના આધુનિક યુગમાં પણ આ પ્રકારની ઘટનાઓ શરમસાર કરતી હોય છે સમાજને. આજ મામલે ચર્ચા કરીશું. 2 મહાનુભાવો આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. વાલજીભાઈ પટેલ છે, દલિત નેતા છે, અને મિત્તલબહેન પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ છે. વાલજીભાઈ, આપનાથી શરૂઆત કરીશું. 21મી સદીમાં પણ 19મી સદી જેવા વિચારો આ કેવા પ્રકારની ઘટના કહી શકાય, શું કહેશો આપ? પહેલી તો વાત એ આવે છે કે આજે પૂરા દેશમાં જે સામાજિક અને ધાર્મિક દ્વારા જે વ્યવસ્થા ગોઠવાઈ છે એનો મૂળભૂત જવાબદાર છે. જે કોઈ માણસ એક્શન રિએક્શન કરે છે એનું ફોલોઅપ તો જે આખી વ્યવસ્થા જે સ્થપાઈ છે એના ભાગ છે. હું મારી વાત શરૂઆત કરીશ કે આખી દુનિયામાં દરેક સ્ત્રીઓ માનવ જન્મે પેદા કરે છે. દરેકની સ્ત્રીની કુંખે માનવ પેદા થાય છે, પણ ભારત દેશ એક એવો દેશ છે કે જેમાં સ્ત્રીની કુંખે માનવ પેદા થતો નથી, પણ જાતિ પેદા થાય છે. કોઈ બ્રાહ્મણ જન્મે છે, કોઈ વૈશ્ય જન્મે છે, કોઈ શુદ્ર જન્મે છે, કોઈ ક્ષત્રિય જન્મે છે અને કોઈ અછૂત જન્મે છે. અને એ જન્મતાની સાથે જ એનો અધિકાર અને એની ફરજ બંને એમાં સાથે જોડાઈ જાય છે. બ્રાહ્મણનો છોકરો હોય તો ક્યાં રહી શકે, એક શુદ્ર કે અસ્પૃશ્યનો છોકરો હોય તો એણે ક્યાં રહેવાનું છે, એણે કેટલું ભોગવું છે, બધી જ જવાબદારીઓ આ સમાજ વ્યવસ્થામાંથી ગોઠવાયેલી છે. અને એ સમાજ વ્યવસ્થા જ્યાં સુધી મૂળ બદલાય નહીં, એ ધર્મ આધારિત સમાજ વ્યવસ્થા બદલાય નહીં ત્યાં સુધી માણસ પાસેથી કોઈ તમે અપેક્ષા રાખી શકો નહીં. એ પહેલી મુદ્દો આવે છે. બિલકુલ. બીજું, મનુસ્મૃતિમાં તો જેમ અત્યારે એક મૂછ કઢાવી નાખી
તો જ એને જીવવાનો અધિકાર મળ્યો, સિંહ લખ્યો પાછળ એટલે એને થયો હતો. તો આખી મનુસ્મૃતિની જે વ્યવસ્થા છે, મનુસ્મૃતિમાં કોણે શું નામ રાખવા એ પણ એને નક્કી થયેલું છે. બ્રાહ્મણનું નામ કરુણાશંકર, ફલાણાશંકર શંકર આવે, ક્ષત્રિયના પાછળ સિંહ લાવે, વૈશ્યના નામે પાછળ નંદલાલ કે ફલાણાલાલ એ આવે, અને શુદ્રના નામે રામ કે સેવા કરતા હોય એવી જાતના નામોથી થાય છે. એટલે આખી વ્યવસ્થા ધર્મ આધારિત ગોઠવાયેલી છે, અને એ મૂળભૂત ધર્મ આધારિત વ્યવસ્થા ના ગોઠવાય ત્યાં સુધી આ ઇલેક્શન ચાલ્યા કરવાના છે, વ્યવસ્થા ચાલ્યા કર્યા છે. બિલકુલ મિત્તલબેન, પરંતુ એક વ્યક્તિ પોતાની નામ આ પાછળ સી લગાવે કે વાઘ લગાવે તો એની વ્યક્તિગત સ્વતંત્રતા છે, પરંતુ આ જે જાતિવાદના જે વિચારો ભરવામાં આવતા હોય છે, આપ તો સામાજિક આગેવાન છો, આ પ્રકારની અગાઉ કોઈ ઘટના આપની સામે આવી છે? ગુજરાતની વાત નથી, આખા દેશભરમાં આપણે જોઈ રહ્યા છે. વાલજીભાઈની વાત સાથે હું બહુ સહમત છું કે પેલું કહેવાય ને, જાતિ એટલે જન્મવું છે ને, કઈ જાતિમાં જન્મવું એ કોઈ પણ માણસના હાથમાં નથી હોતું. અને એ આ એટલા બધા મૂળિયા ઊંડા છે નાના, અને એના કારણે આજનો યુવાન, મને હંમેશા, હું બહાર પણ જ્યારે જોઉં છું, બીજા દેશના લોકોને પણ જોઉં છું, આપણે બધા કમ્પેરિઝન હંમેશા એવું કરીએ કે પશ્ચિમમાં છે, આપણે એને લઈને આવું થવું જોઈએ, તેવું થયું જોઈએ, ફ્રીડમ આ બધું. પણ ત્યાં જઈએ, હું હમણાં જ નેધરલેન્ડ ગયેલી, મેં સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ મને જે ત્યાં લાગ્યો, ત્યાં જાતિ અને વર્ગભેદ નથી એમ. અને એ જાતિ અને વર્ગભેદ ના હોવાના કારણે એટલું બધું ડેવલપમેન્ટ એ લોકો કરી શક્યા છે. અને આપણા ત્યાં જાતિ ભેદ જે છે, અને આના કારણે જે પ્રકારનું કૃત્ય, પેલા માણસને એટલે એક વ્યક્તિ છે એનું સન્માન કે કશું રહેતું જ નથી. સિંહ લખાવે, સિંહ લખાવે, એક્સ વાય ઝેડ લખાવે, એનાથી શું ફેર પડે છે એમ? એનાથી એ માણસ તો નથી મટી જતું ને, પણ પેલું કહેવાય ને, સેન્સિટિવિટી આપણા સમાજની આજે બહુ જ ઓછી થઈ ગઈ છે, અને એના કારણે આ બધી વસ્તુ. એટલે યુવાનો માટે તો મને, કેમ કે આ બધા પેલામાં ક્યાંક વૃદ્ધો કે મોટા ઉંમરના માણસો કરતા ક્યાંક યુવાનોમાં આ જડતા વધારે આવતી હોય ને એવું દેખાય છે. અને આ જડતાને હવેનું પોલિટિક્સથી લઈને બીજા બધામાં પણ જુઓ તમે, તો એટલું બધું જાતિવાદ વધારે, ઉલટાનું આપણે બધામાંથી બહાર નીકળવાનું હોય એની જગ્યાએ આપણે બહુ જ દ્રઢતાથી અંદર જઈ રહ્યા છીએ. અને આ જો લાંબુ ચાલ્યું તો મને એમ લાગે છે કે કોઈ પણ દેશના ડેવલપમેન્ટ માટે પણ હેલ્ધી નથી આ ચીજ એમ. એટલે મેં હમણાં મેં ઓશોનું બહુ સરસ પુસ્તક હું વાંચી રહી હતી, ને મેં એક સરસ વાત કરી હતી કે આપણા ત્યાં, વાલજીભાઈ કીધું એ જ વાત, માણસ નથી જન્મ, પેલા જાતિ જન્મે છે એ વાત. એટલે એમ કે યુવાનોને ખાસ એડ્રેસ કરીને કહેવાની વાત આવે છે કે તમે જન્મો છો એ પછી જે વારસામાં તમને મળે છે ને, એમાં મા બાપના સંસ્કાર ને બીજું બધું તો હોય છે, પણ જો જાતિ ફગાવવાનું તમે કોઈક વખતે કરી શકો ને, તો આ દેશનો બહુ ઉત્તમ વિકાસ થઈ શકે. પરિવાર પણ એટલો જ જવાબદાર હોય છે. બિલકુલ, બિલકુલ, બધી જ ચીજોમાં એમ. અને સી ફરીથી વાત આવે છે કે કોઈ પણ વ્યક્તિનું સન્માન મૂછ મુંડાવી વાળી વાત હોય કે ઘોડી પર બેસે, અને પછી એના કારણે એની સાથે જે થતું એનું પેલું કહેવાય ને કે ત્યાં કેમ કર્યું, અને પછી એની સાથેનો જે વ્યવહાર, મને એમ છે કે માણસ જાત માટે આ શરમજનક છે. બીજા બધાની વાત નથી કહેતી એમ, પશુઓમાં પણ આવું નથી એમ જેટલું માણસોની વચમાં છે. સો બહુ જુદી રીતે વિચારવાની સમાજે પણ જરૂર છે. બિલકુલ, આપણી સાથે બલવંતસિંહ પટેરિયા છે અને આગેવાન છે રાજપૂત સમાજના, ફોન લાઈન પર જોડાયા છે. બલવંતસિંહજી, આપની પાસે આવીશું. આ સમગ્ર ઘટના જે સામે આવી છે, એ ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? બિલકુલ બિલકુલ, જો કે અત્યારે અહીંયા ગુજરાત પ્રદેશમાં અને આખા દેશમાં જાતિ વિષયક જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, બિલકુલ વખોડવા લાયક બાબત છે. દરેક, આપણે જોઈએ છીએ કે દરેક સમાજની અસ્મિતાઓ અલગ અલગ છે. આ દેશનું સંવિધાન આપણે જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી આપણને અધિકાર, આ દેશનું સંવિધાન પણ આપણને સ્વતંત્ર રીતે નામ રાખવાની અને જીવવાનો અધિકાર આપે છે, આપ સૌ જાણીએ છીએ. પરંતુ જે રીતે આ દેશમાં અને ખાસ કરીને હમણાં ગુજરાતમાં જે બનાવો સામે આવી રહ્યા છે, બિલકુલ વખોડવા લાયક છે. દરેક સમાજની પોતાની અસ્મિતાઓ સાથે જોડાયેલો છે. આ દરેક સમાજો મૂળભૂત રીતે ઘણા ઘણા વર્ષો જૂના સમાજો અસ્તિત્વમાં છે ગુજરાતમાં અને દેશમાં. પરંતુ આજે તાજેતરના બનાવો જે કઈ બની રહ્યા છે, અને જાતિવાચક વ્યવસ્થાના નામથી લઈ અને સોશિયલ મીડિયામાં ખાસ કરીને યુવાનો જે રીતે આને બહિષ્કાર કરી રહ્યા છે અથવા એકાદ બીજી જ્ઞાતિઓ સમર્થન આપી રહ્યા છે, એ બિલકુલ વખોડવા લાયક બાબત છે. આપણે મૂળભૂત રીતે વાત કરીએ ને તો આ મૂળભૂત રીતે આના પાયાઓ આપણા દેશની પ્રદેશની રાજકીય પાર્ટીઓ આપવાનું કાર્ય અત્યારે હાલ આ કરી રહી છે. અને જે રાજકીય પાર્ટીઓ પોતાના ચૂંટણીઓ દરમિયાન પોતે ઇલેક્શનો જીતવા માટે જે રીતે જાતિ વ્યવસ્થાની અલગ પાડી અને વ્યવસ્થામાં એમને ગળાડૂબ રાખે છે, ને યુવાનો આ રંગે ખૂબ જ રંગાયેલા છે આપણે જોઈએ. એટલે મૂળભૂત રીતે કહીએ ને તો આ બિલકુલ યોગ્ય બાબત નથી. દરેક સમાજ
માં કોઈ પણ જ્ઞાતિ હોય, ચાહે રાજપૂત હોય, પટેલ હોય, દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોઈ પણ નામ રાખવાનો આ દેશના સંવિધાન પણ તમને સ્વતંત્રતા આપે છે. બિલકુલ બળવંતસિંહજી, પરંતુ આનો ઉપાય શું? કારણ કે ઘણી બધી ઘટનાઓ સમાજના અંદર એવી પણ હોય છે કે જે કદાચ ટેલિવિઝનમાં ન પણ આવતી હોય. બિલકુલ ઘણી બધી એટલે સમસ્યાઓ આ સમાજમાં ને પ્રદેશોમાં વ્યાપકપણે ફેલાયેલી છે. ખરેખર તો હું અમારા સમાજના યુવાનોને પણ આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે આ સિવાય આ મૂળભૂત આપણો તમે જે સમાજમાંથી આવો છો એની અસ્મિતા છે, પરંતુ એ અસ્મિતા બચાવવા માટેનું આ એકમાત્ર કાર્ય નથી. તમે સોશિયલ મીડિયામાં ઉગ્ર પ્રતિઘાત આપી અને કોઈ સમાજ વિશે કે કોઈ સમાજ ઉપર પ્રહાર કરવો એ બિલકુલ ગેરવાજબી બાબત છે. તમારા સમાજની અસ્મિતા હોય તો એ જાળવવા માટે બીજા ઘણા કામો છે એવા જે સમાજના ઉદ્ધાર માટે તમે કરી શકો છો. શિક્ષણથી લઈ અને બીજા ઘણે આ સિવાયના પણ દૂષણો દરેક સમાજમાં હોય છે. મારા સમાજની વાત કરું તો મારો સમાજ પણ આર્થિક રીતે ખૂબ પછાત અને સંઘર્ષ કરી રહ્યો છે. તો જે કોઈ યુવાનો આવી પ્રવૃત્તિમાં હોય એમને અમે પ્રેમથી એ પણ કહેવા માંગીએ છીએ કે સમાજમાં આ સિવાય કરવા માટેના ઘણા કામો છે અને જે રીતે સમાજ આ તરફ આગળ તમે જુઓ કે આપણા દેશનો માત્ર ગુજરાતની કે માત્ર આ 5-10 સમાજની વાત નથી, આખા દેશના નાગરિકો પોતાની જાતના એક વર્ણ વ્યવસ્થા સાથે સંકળાઈને જોઈ રહ્યા છે. તમે ભારતીય છો એવું કહેવા માટે આપણે શરમ અનુભવી રહ્યા છે. તમે હું રાજપૂત છું, હું પટેલ છું, તમે હમણાં છેલ્લા એક વર્ષમાં જે ગુજરાતમાં જે આંદોલનો થયા છે, ચાહે પટેલ સમાજનું હોય, ચાહે ક્ષત્રિય સમાજનું હોય, ઠાકોર સમાજ, વર્ણ વ્યવસ્થા એટલી બધી મજબૂત કરી રહી છે આ રાજકીય પાર્ટીઓ અને યુવાનોમાં ઝેર જે ફેલાવવાનું કામ કરે છે એ માત્ર અને માત્ર રાજકીય પાર્ટીઓ પોતાના હિત ખાતર આ યુવાનોને ગેરમાર્ગે દોરે છે અને પછી જે પરિણામો સામે આવે છે એ આજે આ પ્રદેશને ભોગવવાના આવે છે અને બીજા સમાજોને પણ ભોગવવા પડે છે. બિલકુલ, આપે એક ખૂબ જ મહત્વની વાત કરી કે કેટલાક લોકો પોતાના રાજકીય સ્વાર્થ ખાતર જાતિગત આંદોલનો છેડતા હોય છે, છેલ્લે લાભ તો એ લોકોને મળતો હોય છે. હા, બિલકુલ સાચી વાત છે. અને જે રીતે આપણે આ દેશના નાગરિક, હું ભારતીય છું એ કહેવાની બદલે હું પટેલ છું, હું રાજપૂત છું, હું ફલાણો છું, હું ફલાણો, જ્ઞાતિ એ વાદમાં જે ફસાયેલા છે અને એના કારણે જે વિકાસ આડે જે કઈ રોડાઓ છે એનું મોટું પરિબળ આપ સૌ પેનલિસ્ટ એમાં સંમત થશો કે જે વિકાસની જે પ્રક્રિયા છે એમાં સૌથી મોટું જો કારણ ભવિષ્યમાં આપણને નડશે તો આ જે જાતિ વાતમાં ફસાયેલા છીએ આપણે એમાંથી જ્યાં સુધી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી સામૂહિક રૂપે જે વિકાસના ફળો મળવા જોઈએ એનાથી આપણે જોજનો દૂર રહી જવાના છીએ, એમાં બે મત નથી. બિલકુલ વાલજીભાઈ, પરંતુ આ બધા માનસિક બીમાર લોકો હશે જે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હશે. જો દરેક કોઈ સમાજ એક બે વ્યક્તિ આપને પૂછવા માંગે છે. આજે જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે બે સ્વરૂપે જોવાની છે. પહેલું તો આખી જે વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિ વ્યવસ્થા જે પેદા થઈ છે એનું મૂળ છે હિન્દુ ધર્મશાસ્ત્રો, જેને મનુસ્મૃતિથી માંડીને બધા ધર્મશાસ્ત્રો છે. એમાં જ્યાં સુધી એનો બદલાવ ના આવે અથવા તેનો અસ્વીકાર્ય ન થાય અથવા એને અપૌરુષે નહીં પણ માણસે બનાવેલા છે એવી માનસિકતા પેદા ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા રહેવાની છે, એક કારણ એ આવે છે. બીજું કારણ જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કહ્યું છે કે આજે બધા જે અત્યાચારો થાય છે ગામડામાં કેમ વધારે થાય છે અને શહેરોમાં કેમ ઓછા છે. બિલકુલ, મોટાભાગના બધા અત્યાચારો ગામડાઓમાં થાય છે. તો ગામડાઓમાં થવાનું કારણ શું? તે ગ્રામ્ય વ્યવસ્થા છે. જ્યારે બાબાસાહેબે બંધારણ બનાવ્યું ત્યારે એ વખતે કેટલાક લોકોએ વિરોધ કરેલો કે બાબાસાહેબે ભારતીય જે સંસ્કૃતિ છે ગ્રામ્ય સંસ્કૃતિ છે ને એનું આમાં કંઈ આવતું નથી. ત્યારે બાબાસાહેબ બોલેલા કે કોઈ કવિને કવિતા લખવી હોય તો ગામ સારું છે પણ ગ્રામ વ્યવસ્થા એ તદ્દન સંકુચિત, જાતિવાદી અને અંધશ્રદ્ધાવાળું છે. એટલે વહેલામાં વહેલી ગ્રામ વ્યવસ્થા તૂટવી જેવી એ બાબાસાહેબ આંબેડકરે વાત કરેલી હતી. આ જે બધી વ્યવસ્થા છે એમાં સૌથી વધારે જે ભોગ છે નીચલો અસ્પૃશ્ય વર્ગ બને છે. એટલે ગ્રામ વ્યવસ્થામાંથી જ્યાં સુધી અસ્પૃશ્ય દલિત સમાજે તમે અર્બનાઇઝેશન નહીં કરી શકો એનું ત્યાં સુધી આ વ્યવસ્થા સચવાઈ છે, નંબર એક. નંબર બે, આપણે જે કંઈ જાતિવાદી આંદોલનો થાય છે જ્યારે પછાત વર્ગનો હોય ત્યારે એને અધિકારો માટે એ જ્યારે મેળવવાનું શરૂ થાય છે, લડવાનું શરૂ થાય છે, ગમે તે સ્વરૂપે શરૂ થાય છે ત્યારે હંમેશા સામે એક્શનની સામે રિએક્શન આ જાતિ વ્યવસ્થા આવી જાય છે. એટલે આનો અર્થ જો
એવું જ થાય કે દલિતો અથવા પીડિતો અથવા જે શોષિતો છે એ પોતાના અધિકાર માટે લડવા જ ના આવે તો આ વ્યવસ્થા એમને એમ જ રહી શકે છે, એવું પણ એક કારણ છે. એટલે એ માત્ર આંદોલન ચાલે છે, વ્યવસ્થા છે ટૂંકમાં એ બદલાવી જોઈએ. મિત્તલબેન, આપની પાસેથી આનો જવાબ મેળવીશું ઊંડાણપૂર્વક, કારણ કે આપ ઘણી બધી જગ્યાએ ગામડાઓમાં પણ આપ ફરતા હોવ છો. દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. સી લગાવવાનું આવું પરિણામ હોઈ શકે તે એક આશ્ચર્યજનક છે. એક નવી વાત પણ સામે આવી, જે રીતે બ્રેક પહેલા વાલજીભાઈએ કીધું કે આ પ્રકારની જે ઘટના હોય છે એ ખાસ કરીને ગામડાઓમાં બનતી હોય છે. મિત્તલબેન, આપની પાસેથી જાણીશું, શું આ ગ્રામ્ય વ્યવસ્થા બદલાવી જોઈએ? બિલકુલ બદલાવી જોઈએ. સી, જાતિગત માળખું જે પ્રકારનું આપણા ત્યાં ગઠિત થયું છે અને એને લઈને જે આખી વ્યવસ્થા છે ને એ બધા જ ક્યાંક મૂળ છે આ બધી જ વસ્તુને. એટલે માણસ છે ને એ ઇક્વલ નથી એના કામથી ને બધાથી એમ. એટલે હું કોઈ પણ પ્રકારનું કામ કરું અને એના બધા એના માટે ક્યાંક હું જવાબદાર આપણને લોકોને પણ કહું છું. એટલે જેમ સફાઈનું કામ કરું તો એવું માનવામાં આવે કે સૌથી હીન છે, હું તો એવું માનું છું કે સૌથી શ્રેષ્ઠ છે. અગર આખા દેશના કામદારો, સફાઈ કામદારો અગર હડતાલ કરી દે છે તો તમે વિચારો છો કે આ દેશમાં રહેવાની પરિસ્થિતિ શું થાય એમ. પણ એની સાથે પેલું વેતન એ જોડાયેલું છે. તમે વેતન ઓછું છે એટલે પેલું કહે ને કે માનસિકતા બહુ બહુ ખરાબ છે. જે માણસ સ્વચ્છતા સાથે જોડાયેલું છે તો સ્વચ્છ આખા તમારા ગામને, તમારી શેરીને, તમારા શહેરને રાખે છે, એની એનો દરજ્જો કેટલો ઊંચો હોય. પણ આ આખી વ્યવસ્થામાં ક્યાંક એની સાથેનું જે પેલું સ્વચ્છતા, ગંદકી એટલે એનું જે સન્માન ને માન હોવું જોઈએ બહુ જ નીચું ગણવામાં આવે. એટલે ગ્રામ્ય વ્યવસ્થા, જે ગ્રામ્ય વ્યવસ્થામાં પણ જાતિવાદ એને હું બહુ જ વધારે પાયો ગણું છું આ દેશના ડેવલપમેન્ટના વિકાસમાં પણ અવરોધરૂપ આપણે ચોક્કસપણે કહી શકીએ. અને બીજું બહુ સાચી વાત હમણાં જે રાજપૂત આગેવાન ભાઈએ જે વાત કરી એ પ્રમાણે કે આપણે બધા સપનું તો જોઈએ છે કે અમારો દેશ બહુ જ આગળ વધે. આપણે હંમેશા જ્યારે ક્રમાંકની વાત આવતી હોય કે અમેરિકા પહેલું, યુકે બીજું, આ તે ત્યાં આપણે આપણો ક્રમ ભારત ક્યાં છે જોતા હોઈએ છીએ. પણ આ ભારતનો ક્રમ ત્યારે જ આવે જ્યારે આપણે આ બધામાંથી મુક્ત થઈએ. અને યુવાન જ્યારે, યુવાન તો કેવો છે, આજે હું જે રીતનું જોઈએ છે આખું ડેવલપમેન્ટ, એટલે સોશિયલ મીડિયાની વાત હોય કે બીજું બધું, આપણે આપણા ગામના પોઝિટિવ ડેવલપમેન્ટની વાત કેમ નથી કરતા? એક માણસ ઘોડી ઉપર બેસે કે એક માણસ મૂછો રાખે કે એક માણસ સિંહ લગાવે, એનાથી શું ફરક પડી જાય છે મને આજે સમજણ નથી પડતી. પણ આ બધામાં આપણી સમાજ વ્યવસ્થા, એટલે જેમ અમે હોસ્ટેલ ચલાવીએ તો અમારા ત્યાં બાળકો આવે, અમે એમને પૂછે કે તારું નામ શું, તો એ શરૂ જ એનાથી કરશે, વાઘેલા ભરત, બજાણિયા મોહનભાઈ, બજાણિયા શંકર. આ એટલે મને એમ થાય કે આ જાતિ શું કામ પહેલા બોલવામાં આવે? માણસ એના નામથી અથવા એના કર્મથી કેમ પહેલો ના ઓળખાય? જાતિથી એ શું કામ ઓળખાવવું પડે? પણ પેલું કહેવાય ને કે આ ખાટલે મોટી ખોડ કયો કે જે પણ, એ આપણે જાતિથી જ ઓળખાવવું આપણને પસંદ કરીએ છીએ. હું માણસ છું ને એ બધું આ ચીજોમાં ભૂલાઈ જાય છે. અને જ્યાં સુધી અને આના પેલું કહેવાય ને બદલાવના સંદર્ભમાં પ્રકારના સંસ્કારોનું સિંચન થવું જોઈએ પરિવારમાં. બિલકુલ બિલકુલ. બલવંતસિંહ પટેરિયા પણ છે આપણી સાથે ફોનલાઈન પર. બલવંતસિંહજી, આપને પૂછવા માંગીશું કે જાતિવાદના વિકાસ માટે તો ઘણા બધા આંદોલનો થતા હોય છે, પરંતુ આ જાતિવાદ નાબૂદ થવા માટે આંદોલન થવું જોઈએ, આપ માનો છો? બિલકુલ બિલકુલ, આંદોલનો થવો જોઈએ અને આ કોઈ જાહેર આંદોલન શક્ય નથી. પરંતુ દરેક સમાજ જે રીતે પોતાના ઉત્કર્ષ માટે, પોતાના આર્થિક અને સામાજિક બાબતો માટે જે રીતે અંદરો અંદર લડી રહ્યો છે, ખરેખર હવે તો એ સમય આવી ગયો છે કે જે દરેક સમાજો પોતાના ઉત્કર્ષ માટે, આજકાલ તમે જોઈ રહ્યા છો કે દરેક સમાજો, સમૃદ્ધ સમાજો છે, પોતાના સમાજના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો ચલાવી રહ્યા છે. પરંતુ જ્યારે સામાજિક સમરસતાની વાત આવે ત્યારે આ સમાજો પાછી પાછી કરતા હોય છે અને દરેક સમાજ પોતાના સમાજ પૂરતા સીમતઈ જતા હોય છે. એટલે જ્યારે બૃહદ સમાજની વાત આવે ત્યારે આ વાત દરેક સમાજને લાગુ પડતી નથી. પરંતુ દરેક સમાજે હવે એ સમજવાની જરૂર છે કે જ્યાં સુધી શોષિત અને પાછલો વર્ગ છે, જે નીચે વર્ગ છે, જે સમાજ એનો ઉદ્ધાર નહીં થાય, જ્યાં સુધી એમને આત્મસન્માન નહીં મળે ત્યાં સુધી તમે ગમે તેટલો વિકાસ કરી લેશે કોઈ પણ સમાજ, ચાહે પટેલ સમાજ હોય, ચાહે વણિક સમાજ હોય, ચાહે રાજપૂત સમાજ હોય, કોઈ પણ સમાજ ગમે તેટલો વિકાસ કરી લેશે જ્યાં સુધી આ સમાજમાં આર્થિક અને સામાજિક રીતે બીજા સમાજોનું સ્થાન ઊંચું હશે ત્યાં સુધી તમારા સમાજની સુનિશ્ચિતતા અથવા તો સ્થિરતા તમે સાબિત નહીં કરી શકો. કારણ કે તમારા સંઘર્ષો વધશે અને જે જે ભૂતકાળ આપણા ઇતિહાસ રહ્યો છે દેશનો, કે જે વર્ગ વિગ્રહ થયા છે અત્યાર સુધી એના મૂળિયા ફરીથી ઉછળી રહ્યા છે અને જે રીતે જે સમાજો આ રીતે ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે એકાદી સમાજો વિરુદ્ધ, એ બિલકુલ આ પ્રદેશ માટે ઘાતક નિવડવાનું છે. આનો આનો ઉપાયો આના જે ઉપાય છે જે આપ જે આંદોલનની વાત કરી રહ્યા છીએ, સામૂહિક આંદોલન આ પ્રદેશમાં કરવું શક્ય નથી. કારણ કે તમે બધા સમાજ પણ જો એક થશો ને તો આ રાજકીય પાર્ટીઓ તમને એક થવા દે એવી પરિસ્થિતિ નિર્માણ નહીં થવા દે. કારણ કે એમના આમાં આર્થિક એમની સામાજિક બાબતોનો લાભ લેવા માટે રાજકીય પક્ષો હંમેશા તત્પર હોય છે.
એટલે આ આ બાબતનું રાજકીય સમાધાન પણ શક્ય નથી અને સામાજિક. તો આના માટે શું કરવું જોઈએ એવો જો મને પ્રશ્ન કરવામાં આવે તો દરેક સમાજની એ સામાજિક જવાબદારી બને છે કે આર્થિક અને શૈક્ષણિક સદ્ધરતા જે સમાજો મેળવી ચૂક્યા છે એમણે પણ જોવું જોઈએ કે આ સામાજિક બાબતોથી જે વિખવાદ પેદા થઈ રહ્યા છે સમાજમાં. અને ભાઈ વાલજીભાઈ જે દ્રષ્ટાંત આપ્યું એ બિલકુલ સચોટ છે કે જ્યાં અર્બન ગ્રામીણ ક્ષેત્ર છે ત્યાં આ પ્રકારના બનાવો આ પ્રકારના દૂષણો વધારે જોવા મળે. એનું મુખ્ય કારણ શૈક્ષણિક જે સ્થળ છે ત્યાંનું શૈક્ષણિક સ્થળ અને આર્થિક અને શૈક્ષણિક બંને સ્થળ ત્યાં લાગુ પડે છે. ગરીબ અને શોષિત પ્રજાનું હંમેશા ગ્રામીણ વ્યવસ્થામાં વધારે શોષણ થતું હોય છે અને કોઈ પણ સમાજ ઉપરના વર્ગમાં બિરાજે છે એ સમાજો હંમેશા આ આર્થિક રીતે પછાત અને સામાજિક રીતે પછાત વર્ગનું શોષણ ગ્રામ્ય વિસ્તારમાં વધારે થતું હોય છે. જે અર્બનમાં તમે મોટા શહેરોમાં આ પ્રમાણ ઓછું જોવા મળે છે અથવા નહિવત હોય છે. કારણ કે શિક્ષણ અને બિલકુલ શિક્ષણ અને ત્યાં શૈક્ષણિક અને આર્થિક બાબતો લાગુ પડે છે એ પણ દરેક સમાજે જોવી પડશે. અમારા સમાજમાં પણ અમે એ જોઈ રહ્યા છીએ કે આર્થિક અને શૈક્ષણિક સદ્ધરતા જેટલી વધશે ત્યાં આ દૂષણો જરૂર ચોક્કસથી ઓછા થશે અને દરેક સમાજના આગેવાનોની આ જવાબદારી બને છે. જે રીતે તમે શૈક્ષણિક રીતે અથવા સામાજિક રીતે ઉત્થાન માટે કાર્ય કરી રહ્યા છો એમાં પણ હવે આ બાબતનો સમાવેશ કરવો પડશે જેથી કરીને આંતરિક સામાજિક જે દુવ્યવસ્થા જે જે આ સંઘર્ષના કારણો ઉત્પન્ન થાય. બિલકુલ બલવંતસિંહજી, અમને આશા છે કે આપ પણ આપની જવાબદારી બહુ સારી રીતે નિભાવશો. વાલજીભાઈ, ઘણા બધા લોકોને આની જાણ નથી હોતી કે આ પ્રકારની ઘટના તેમની સાથે બને તો શું કરવું જોઈએ, ક્યાં ફરિયાદ કરવી જોઈએ, કારણ કે હંમેશા ડરીને રહેતા હોય છે લોકો. હવે એમાં બે વસ્તુ આવે છે. હું એમાં જે હમણાં કહ્યું આપણે સુવ્યવસ્થા બધે પેલું બદલું લોકો બદલાવા જોઈએ. બિલકુલ. પણ આજે તમે ગુજરાતના 18,000 ગામડામાંથી એક પણ ગામડામાં જાઓ તમને લોકો માણસ સાથે રહેતા નહીં દેખાય. બ્રાહ્મણ વાસ અલગ હશે, પ્રજાપતિનો વાસ અલગ હશે અને દલિતનો તો સૌથી ગામની બહાર એને રહેવાની વ્યવસ્થા છે. એટલે આ બદલાવાના આવણો તો પણ આપણે લક્ષણોની વાત કરીએ છીએ, એના ઉપાયની વાત નથી કરતા. એ ઉપાયની વાત કરવા માંગુ છું. આપે જેમ બીજી મૂકી કે એમણે ફરિયાદ કેવી રીતે કરવી, જો કે હમણાં તો એક કાયદો આવ્યો કે એટ્રોસિટીના કેસો જ ખોટા થાય છે એટલે પોલીસ હવે ફરિયાદ જ લેવા તૈયાર નથી. પહેલી વાત તો ત્યાં આવે છે, આમે લેતા જ નહોતા અને જઈએ તો પેલો પોલીસ ફરિયાદ લખાવે ત્યારે એ જે લખાવે છે એના બદલે બીજું જ લખતા હોય છે. કારણ કે પેલાને તો માત્ર અંગૂઠો જ કરવાનો હોય ને જ્યારે કેસ ચાલવા ઉપર ત્યારે થાય છે. એટલે હવે આ બહુ મુશ્કેલ, આ કાયદો બદલાવાથી અથવા તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આવ્યા પછી લોકોની હિંમત ફરિયાદ લખાવવાની પણ તૂટતી જાય છે એ આની પ્રતિફલિત થાય છે, એક વાત આવે છે. પણ હું જે મૂળ વાત પર આવવા માંગુ છું કે આની વ્યવસ્થા આખી જે છે, વાલજીભાઈ આપણે ટૂંકમાં પતાવીશું કારણ કે થોડોક સમયનો અભાવ છે એટલે ટૂંકમાં આપણે પતાવીશું. વાલજીભાઈ, હા, એટલે મારું એમ કેવું છે કે અત્યારે હાલ તો આ ચૂંટણી આવી રહી છે અને આ બધું વાતાવરણ જરા ચારે બાજુથી વિકસતું થાય છે. તો મને નાની પાછળ એક બહુ મોટું ષડયંત્ર લાગે છે કે ચારે બાજુ આવું લોકોને ડિવાઇડેડ કરવા અને જાતિવાદી વ્યવસ્થા ફરી ઉત્તેજિત કરવી અને એમાં પોતાનો બ્રાહ્મણવાદી વ્યવસ્થા છે, મનોવાદી વ્યવસ્થા છે એ ફરી પ્રસ્થાપિત થાય એવું ચાલે છે. એટલે ભૌતિકવાદી વિકાસ થાય પણ સામાજિક વ્યવસ્થા એમની એમ જ રહે એવું જે માનનારા લોકો છે અને ગમે તેમ કરીને ચૂંટણીમાં 2/3 મેજોરિટી લઈને આ બંધારણ જ બદલી નાખવાની આખી વ્યવસ્થાની કાની પાછળ ચાલ હોય. મિત્તલબેન, આપ પણ કંઈ અપીલ કરવા માંગતા હો તો અપીલ કરી શકો છો. હું કહું છું કે આ જાતિવાદો કે XYZ વસ્તુ છે એ બધું જ ઘરમાંથી શરૂ થતું હોય છે. આપણે જે સંસ્કાર બાળકને આપીએ છીએ ને એમાંથી જ આ બધી વસ્તુ આવતી હોય છે. તો મને એવું છે કે બાળકને યોગ્ય એ ભારતીય છે અને માણસ છે આટલું જો શીખવાડીએ ને આપણે, અને ભારતીય કરતાં બી વિશ્વ નાગરિક અને માણસ છે આટલું શીખવાડીએ ને તો મને એમ લાગે છે કે આ સમસ્યાનું બહુ આઈડિયલ વાત છે આર્યું પણ થઈ શકે એવું છે, કંઈ બહુ અઘરું નથી. હું તો આટલું દરેક પરિવારને એ અપીલ કરવા માંગુ. બિલકુલ, એટલે પરિવારથી જ આની શરૂઆત થવી જોઈએ કારણ કે લોકોની જે માનસિકતા છે, જે માનસિક બીમાર લોકો છે એની એમના જે સિંચાઈ થતું હોય છે એમના સંસ્કારોનું, એટલે પાયાથી જ એની શરૂઆત થવી જોઈએ. ત્રણ મહાનુભાવો આપણી સાથે જોડાયા હતા, બલવંતસિંહ પટેરિયા, વાલજીભાઈ પટેલ અને મિત્તલ પટેલ, આપ ત્રણેય મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, આપની આસપાસ પણ આવી કોઈ ઘટના બનતી હોય તો અમારા બે મહાનુભાવો અમારી સાથે